चलो धोरण 11 कंप्यूटर विषय चैप्टर नंबर 13 अपने चैप्टर नंबर 13 में ताजेतरना प्रवाहो अने टेक्नोलॉजी विषय माहिती मेळवे बराबर હવે એમાં આપણે 3G 2G વિશે ચર્ચા કરી હતી આ દરેકનું ધ્યાન અહીંયા હવે નહીં તાજેતરના પ્રભાવો અને ટેકનોલોજી વાળા ટોપિકમાં આપણે તમે જે વાઈફાઈ અથવા મોબાઈલ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરો છો એના વિશેની ચર્ચા છે અત્યારે હાલ આધુનિક યુગમાં મોબાઈલ કમ્પ્યુટિંગ પ્રચલિત બન્યું છે એના કારણે આપણે જોઈ લીધા હતા પહેલા તેમાં રહેલી વાઈફાઈ ની સુવિધા ત્યારબાદ એમાં રહેલી ટચ સ્ક્રીન ની સુવિધા બીજું આપણે એક ટોપિક જોયો તો GPRS ની સુવિધા બરાબર અને ધારો કે ઇન્ટરનેટ કનેક્શન નથી તેમ છતાં તમે બ્લૂટૂથ ની મદદથી પણ ડેટા ટ્રાન્સફર કરી શકો છો બરાબર તો આવી બધી સામાન્ય સુવિધાઓના કારણે મોબાઈલ કમ્પ્યુટિંગ ઘણું પ્રચલિત બન્યું છે ખ્યાલ આવે છે અહીંયા સુધી આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી ત્યાર પછી હવે આજે આપણે આગળ જોવાનું છે કે એના માટે એટલે કે મોબાઈલ કમ્પ્યુટરની જેવા જ અન્ય કયા સાધન છે કે જેનાથી આપણે નેટવર્કનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે મોબાઈલ શબ્દથી પરિચિત છીએ તો જ્યારે આ ઇન્ટરનેટ હતા એ પહેલા પણ ચોક્કસ પ્રકારના ફોન વપરાતા હતા જે છે સેલ્યુલર ફોન બરાબર તો એ બધાની હવે આજે આપણે આજે ચર્ચા કરવાની છે બરાબર તો દરેકનું ધ્યાન અહીંયા આપણે બ્લૂટૂથ એટલે ડેટા ટ્રાન્સફર કરવા માટેનો પ્રોગ્રામ કે જેમાં વિધાઉટ નેટ અમુક ચોક્કસ પ્રકારના અંતરમાં તમે માહિતી સ્થાનાંતર કરી શકો છો અથવા તો આપી શકો છો લઈ શકો છો હવે આનો સૌપ્રથમ ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં થયો એટલે ઇન્ડસ્ટ્રીયલ અને સાયન્ટિફિક રિસર્ચ માટે બ્લૂટૂથનો ઉપયોગ થતો હતો ધીમે ધીમે એની પ્રચલિતતા વધતી ગઈ અને આ જ વસ્તુ તમને યુઝર ફ્રેન્ડલી એટલે કે દરેક વ્યક્તિ વાપરી શકે એવી રીતે મોબાઈલમાં આવી શકે એવી રીતે મળવા લાગી સૌપ્રથમ અહીંયા ધ્યાન દરેકનું બ્લૂટૂથ છે તો એમાં સૌપ્રથમ તમારે ડેટાની આપલે કરવાની જે થોડી મર્યાદા છે એમાં રેડિયો ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે રેડિયો ટ્રાન્ઝિસ્ટર બરાબર રેડિયો ટ્રાન્ઝિસ્ટર એટલે રેડિયો ફ્રીક્વન્સીમાં જે વેવ્સ વપરાય એ વેવ્સનો ઉપયોગ થઈને બ્લૂટૂથમાં માહિતી ટ્રાન્સફર થાય છે બરાબર ત્યાર પછી આપણે ટોપિક આવે છે ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન તો એ ટોપિક આપણે કેન્સલ છે એના પછીનો ટોપિક આપણે જોઈ લઈએ છીએ બરાબર ત્યાર પછી આપણે ટોપિક આવે છે સેટેલાઇટ ફોન બરાબર કયો છે સેટેલાઇટ ફોન હવે સેટેલાઇટ ફોન એટલે શું તો જેને આપણે સેલ્યુલર ફોન પણ કહીએ છીએ બરાબર જો તમને કદાચ ખ્યાલ હોય તો વોકી ટોકી શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે અથવા ટાટા બ્રોડબેન્ડ નો વોકી એક આવતું હતું ગેજેટ ફોન બરાબર જે 7 કિલોમીટર ના અંતર માં તમારા ફોન ને વિધાઉટ વાઈફાઈ કનેક્શન આપતું હતું બરાબર વોકી એક શબ્દ તમે સાંભળ્યો હશે જે વાયરલેસ કનેક્શન હોય છે જેમાં ઉપર એન્ટીના જેવો છે ફોનમાં આપણે જે રેગ્યુલર ટેલિફોન હોય છે ને સાદો એના જેવો જ હોય પણ ઉપર એક એન્ટીના જેવું આપ્યું હોય છે બરાબર તો આ ગેજેટ અથવા તો આ સાધન આ ડિવાઇસ શું કામ કરે છે તો વિધાઉટ નેટ વાઈફાઈ કે ઇન્ટરનેટ વગર સેટેલાઇટના વેવ્સ દ્વારા તરંગો દ્વારા ઇન્ટરનેટની સુવિધા આપે છે પણ જેટલું ઇન્ટરનેટ પ્રચલિત બન્યું એટલું આ પ્રચલિત વ્યાખ્યાની મર્યાદા છે તમારા ઘરે ફોન છે તે વોકી ફોન લઈને તમે 4 કિલોમીટર કે 5 કિલોમીટરની રેન્જમાં વાત કરી શકો એ પછી એમાં વાઈફાઈ ડિટેક્ટ થાય નહીં
બરાબર તો એક એની મર્યાદા છે ખ્યાલ આવે છે તો આ મર્યાદા જે છે એને આપણે સેટેલાઇટ ફોન એટલે સેલ્યુલર ફોન તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ સાધ્યન ઇન્ટરનેટની સુવિધા નથી તો વોકી ટોકી જેવા સાધન દ્વારા તમે ફોનને વાપરી શકો છો આ ફોનને સેલ્યુલર ફોન તરીકે પણ ઉપયોગમાં લેવાય છે સેલ્યુલર ફોન કે વોકી ટોકીનો સૌપ્રથમ ઉપયોગ અમેરિકામાં મિલિટરી ડિપાર્ટમેન્ટમાં કર્યો હતો જે ચોક્કસ પ્રકારના કોડ પાસ કરે છે બરાબર ઇવન તમે અત્યારે એ ટ્રાફિક સિગ્નલ પર પોલીસ ઊભા હોય તો જુઓ છો કે એમની પાસે એક ફોન હોય છે સેલ્યુલર ફોન જેને આપણે વોકી કહીએ છીએ બરાબર તો એ લોકો પાસે જે ફોન છે એમાં ચોક્કસ પ્રકારના કોડ ટ્રાન્સફર કરવાના હોય છે અને એની એક મર્યાદા છે કે એના એરિયાની બહાર એ ડિટેક્ટ થશે નહીં બરાબર તો તમારે આટલું યાદ રાખવાનું છે કે સ્માર્ટફોન જેને સેટેલાઇટ ફોન તરીકે પણ ઓળખવામાં આવે છે જેને સેલ્યુલર ફોન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં નેટવર્ક નોટ અવેલેબલ એટલે ઇન્ટરનેટ છે એવું ઇન્ટરનેટ જો નેટવર્ક ના આવે પણ સેટેલાઇટ દ્વારા મળતા વેવ્સથી એ કામ કરે છે જે બ્લૂટૂથ કરતા થોડી રેન્જ વધારે આપે છે પણ ઇન્ટરનેટ જેટલી રેન્જ આપતું નથી બરાબર આગળ જોઈએ એમાં તો આ સેલ્યુલર ફોનમાં પહેલો સેલ્યુલર ઇન માર્સેટ નામનો સેલ્યુલર ફોન સેમસંગ કંપનીએ બનાવ્યો હતો તમારે ખાસ યાદ રાખવાનું છે વાક્ય બરાબર કયો કોર્પોરેટ ગેજેટનું નામ શું હતું તો ગેજેટનું નામ તમારે યાદ રાખવાનું છે ઇન માર્સેટ જે જૂનામાં જૂનો સેલ્યુલર ફોન છે બરાબર ઇન માર્સ સેટ INMARSAT જે જૂનામાં જૂનો સેટેલાઇટ ફોન અથવા સેલ્યુલર ફોન કહેવાય છે સેમસંગ કંપની દ્વારા બનાવ્યો હતો ત્યારબાદ અલગ અલગ કંપની અલગ અલગ સ્માર્ટફોન બનાવ્યા અથવા તો સેટેલાઇટ ફોન બનાવ્યા અને જેનો ઉપયોગ વપરાશ વધતો ગયો ખ્યાલ આવે છે દરેકને બરાબર એટલે આ આ ચેપ્ટરમાં શું છે કે પહેલા કઈ પદ્ધતિ વપરાતી હતી માહિતી ટ્રાન્સફર કરવાની ઇન્ટરનેટ નહોતું તો પણ આપણે કામ કરતા હતા તો શેનાથી કામ કરતા હતા અત્યારે જો દરેકની પાસે સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન નહોતા એ પહેલા બી ફોન તો હતા જ મોબાઈલ તો હતા જ પણ એ કેવું કામ કરતા હતા લોકલ જે અત્યારે નેટનું કામ થાય છે એટલું નહીં પણ એનાથી લોકલ કામ તો થતું જ હતું બરાબર તો એવી જ રીતે પહેલા બ્લૂટૂથ આવ્યું બ્લૂટૂથનું કામ પૂરું થયું એની અમુક મર્યાદા હતી એટલે હવે શું આવ્યું સેટેલાઇટ ફોન જેને સેલ્યુલર કહેવાય બરાબર અને સેલ્યુલરની પણ અમુક મર્યાદા આવી ગઈ એના પછી આપણે શું થયું 3G 4G નેટવર્ક શરૂ થઈ ગયા બરાબર અને આ જે વસ્તુ જે છે એને કહેવાય ક્લાઉડ કમ્પ્યુટિંગ શું કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ તો આપણો નેક્સ્ટ ટોપિક આવે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ હવે આ સમજો હવે દરેકનું ધ્યાન અહીંયા ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું તો જનરલી આપણે ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય એટલે એવું બોલતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા નેટવર્ક પકડાતું નથી બરાબર એવું ના હોય નેટવર્ક પકડાતું નથીનો મતલબ કે સેટેલાઇટના તરંગો એ ખૂણામાં એ જગ્યાએ મળતા નથી આ સિવાય તમે જે વેબસાઇટ ખોલો છો અથવા તમે જે કોઈ પણ ગૂગલમાં સર્ચ કરો છો એ જ ટોપિક પર એટ અ ટાઈમ સેમ ટાઈમ ઘણા બધા લોકો કામ કરતા હોય તો એને લોડ થવામાં વાર લાગે બરાબર ધારો કે ક્રિકેટ મેચ તો ક્રિકેટ મેચ 10 વાગે લાઈવ જોનાર બહુ બધો વર્ગ હોય તો એને લોડ થવામાં વાર લાગે બરાબર તો આ જે છે આ જે ટ્રાફિક નેટ દ્વારા બને છે એને કહેવાય ક્લાઉડ શું કહેવાય છે ક્લાઉડ આપણે બધા શું કહેવાય ક્લાઉડ જે બધા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ યુઝર તો ખરા કોમ્પ્યુટર વાપરીએ છીએ કોમ્પ્યુટર યુઝર મોબાઈલ યુઝર કોમ્પ્યુટર યુઝર ખરા પણ નેટનો યુઝ કરીએ છીએ એ બધા શું કહેવાય છે ક્લાઉડ અને એ ક્લાઉડ વધી જાય એટલે નેટ ધીમું પડી જાય એને શું કહેવાય છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ શું કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ બરાબર
જો આજકાલ ટેકનોલોજીમાં ઘણી એક મોટી સવલત મળી છે જે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ જે ડેટા અને સાધનોને દુનિયાના કોઈ પણ ખૂણેથી ઉપયોગમાં લેવાની અને ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે બરાબર ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ શું ઇન્ટરનેટનો ઉપયોગ શું માહિતી ટ્રાન્સફર કરવા કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરવા લાઈવ ટેલિકાસ્ટ જોવા તો આ બધી વસ્તુનો ઉપયોગ જે આપણે કરીએ છીએ ઇન્ટરનેટ દ્વારા એ બધું શું કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ શું કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ કારણ કે એની સુવિધા તમને કોણ આપે છે સેટેલાઇટના તરંગો નેટની સુવિધા કોણ આપે છે સેટેલાઇટના તરંગો બરાબર અમુક એરિયામાં અમુક ક્ષેત્રે એના જે તે કંપનીના ટાવર હોય છે બરાબર એટલે એ વેવ્સ એટલે ક્લાઉડ ખ્યાલ આવે છે તો આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ ક્લાઉડ કમ્પ્યુટિંગ અત્યારે હાલ આપણે જે નેટ માટે પદ્ધતિ વાપરીએ છીએ કઈ છે ક્લાઉડ કમ્પ્યુટિંગ કઈ પદ્ધતિ છે ક્લાઉડ કમ્પ્યુટિંગ કે જેમાં માહિતીને ટ્રાન્સફર કરવી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ માહિતી મેળવવી ખ્યાલ આવશે હવે જો એમાં આગળ છે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં બે પ્રકાર છે એક તો પર્સનલ અને બીજું છે ફ્રીવેર જેને તમે ઓનલાઈન પણ કરો છો કહો છો ફ્રીવેર હવે જો ગૂગલ માં તમને માહિતી સેવ કરવાની ફેસિલિટી આપે છે બરાબર ગૂગલ ડ્રાઈવ એક એવું ઓનલાઈન સોફ્ટવેર છે કે જેમાં તમે તમારો ડેટા તમારા ફોટો સેવ કરી શકો છો ખ્યાલ આવે છે બરાબર એવી જ રીતે ધારો કે બીજું ધ્યાન આપો કે યુટ્યુબમાં તમે ચેનલ બનાવો છો તો એ તમને સ્પેસ આપે છે કોણ યુટ્યુબ કંપની તમને સ્પેસ આપે છે કે જેમાં તમે તમારો ડેટા વિડિયો કે ફોટોસ અપલોડ કરો ફ્રીમાં બરાબર તો એને શું કહેવાય છે ફ્રીવેર ક્લાઉડ કમ્પ્યુટિંગ શું કહેવાય છે ફ્રીવેર ક્લાઉડ કમ્પ્યુટિંગ એ કોઈની માલિકી નહીં બરાબર એટલે યુટ્યુબ કંપનીની માલિકી ખરી પણ તમને ફ્રીમાં આપે છે એના પર કોઈ પેમેન્ટ કે પૈસા નથી લેતા ખ્યાલ આવે છે બરાબર ધારો કે ગૂગલ ડ્રાઈવ આનું બેસ્ટ ઉદાહરણ શું આવે છે ગૂગલ ડ્રાઈવ બરાબર ગૂગલ ડ્રાઈવમાં તમે માહિતી તમારો બાયોડેટા છે ફોટોગ્રાફ છે વિડીયો છે તમે અપલોડ કરો છો બરાબર ઇવન ફેસબુક તો ફેસબુકમાં પણ તમારે સ્ટોરી લખવાની ફેસિલિટી આપે છે જે વાપરતા બધાને ખબર હશે બરાબર તો એ બધી ફેસિલિટી જે તે પ્રોગ્રામ જે સંસ્થા છે તમને ફ્રીમાં આપે છે તો એને કહેવાય છે ફ્રીવેર ક્લાઉડ કમ્પ્યુટિંગ ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝ તમને 5 GB કેટલા જીબી 5 GB ડેટા 5 GB સુધીનો ડેટા સ્ટોર કરવાની ફેસિલિટી આપે છે બરાબર હવે આ જ વસ્તુ પર્સનલ પણ હોય છે કેવી રીતે ઉદાહરણ આપું તમારી પાસે કોઈ પણ કંપનીનો ફોન હોય ધારો કે MI બરાબર તો અથવા તો સેમસંગ કોઈ પણ કંપનીનો તમારી પાસે ફોન હોય તો દરેક કંપની વાળા પણ પોતાના ક્લાઉડ શરૂ કરે છે ધારો કે MI ક્લાઉડ બરાબર નોકિયા ક્લાઉડ બરાબર એમાં શું થાય કે એક કંપની તમને એટલા ડેટા સ્ટોર કરવાની ફેસિલિટી આપે છે તમે કોન્ટેક્ટ સેવ કરો એટલે તરત જ ક્લાઉડ સિન્ક્રોનાઇઝેશન એવો મેસેજ આવે છે બરાબર તો એ વખતે શું થાય તમે તમારો બધો ડેટા એક ક્લાઉડમાં મૂકી દો તમારો ફોન ખરાબ થઈ ગયો બરાબર તો શું થશે તો તમારો બધો ડેટા જતો રહેશે તો એને પાછો કોણ આપે છે ક્લાઉડ વાળા બરાબર તમે જ્યાં સ્ટોર કર્યો છે ત્યાં ખ્યાલ આવે છે દરેકને તો આ ફેસિલિટીને શું કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ બરાબર ક્લાઉડ કમ્પ્યુટિંગ ખ્યાલ આવશે ફરી એક વાર જુઓ ધારો કે ગૂગલ ડ્રાઈવ પર મેં મારો બાયોડેટા મૂકી દીધો છે હવે મારા ફોનમાંથી બાયોડેટા ડિલીટ થઈ ગયો ફોન બગડી ગયો હેંગ થઈ ગયો કંઈ પણ વોટ્સઅપ પર નથી ચાલતું ફેસબુક પર નથી ચાલતું કે કોન્ટેક્ટ લિસ્ટ પર નથી બતાવતું તો મેં શું કર્યું છે મારો બધો ડેટા આ ક્લાઉડમાં સિન્ક્રોનાઇઝ કરી દીધો છે સિન્ક્રોનાઇઝ કરું એટલે મોકલી દઉં બરાબર ક્યાં મૂકી દીધો છે હવે હું નવો ગેજેટ્સ લઈશ નવો મોબાઈલ લઈશ
અને એનો પાસવર્ડ નાખીશ એટલે તરત જ મારો બધો જ જૂનો ડેટા મેસેજ સાથે પાછો મળી જશે. બરાબર, તો એ સુવિધા આપણને કોણ આપે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. કોણ આપે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. બરાબર, અને તમારા મોબાઈલમાં પણ ઇવન તમને મેસેજ મળે છે બેકઅપ ના, જેવું તમે નેટ ચાલુ કરો એટલે આ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ઓટોમેટિક બેકઅપ શરૂ થઈ જાય. બેકઅપ એટલે નવો નવો ડેટા તમારા મોબાઈલમાં તો છે પણ એ ક્લાઉડમાં પણ ચડી જાય, આવી જાય. ખ્યાલ આવશે દરેકને? બરાબર, તો આ એક ઘણો અગત્યનો ટોપિક છે જે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. જો તમને ઉદાહરણ પણ આપ્યું છે ગૂગલ ડ્રાઈવનું, આકૃતિ 13.4 માં. બરાબર, એમાં તમે પીડીએફ ફાઇલ સ્ટોર કરી શકો, વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ ની પણ ફાઇલ સ્ટોર કરી શકો છો. બરાબર, અને ગૂગલ ડ્રાઈવમાં રહેલો ડેટા, જેને જીમેલ એકાઉન્ટ હોય એની પાસે ગૂગલ ડ્રાઈવ હોય જ, ગૂગલ ડોક શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. બરાબર, તો એમાં તમારે બધો જ ડેટા ફ્રીમાં તમે એમાં સ્ટોર કરી શકો છો, પણ પાસવર્ડ યાદ હોવો જોઈએ. બરાબર, જો પાસવર્ડ યાદ હશે તો તમે કોઈ પણ જગ્યાએથી નેટ કનેક્શન મેળવી અને તમારો ડેટા પાછો મેળવી શકશો. ખ્યાલ આવશે દરેકને? બરાબર, તો આ એક ટોપિક છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. હવે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે એમાં આપણને કંપની કેટલા પ્રકારની સુવિધા આપે છે એ રીતે એના 3 ભાગ છે. કેટલા ભાગ છે? 3. હવે એમાં આગળ જોઈએ. બીજું અત્યાર આપણે ટેક્સ્ટબુકમાં તો નથી, પણ અત્યારનું તમને ઉદાહરણ આપું એના માટેનું, જે છે GoDaddy.com વેબસાઈટ. કદાચ તમે આરો ટેસ્ટ જોતા હશો. બરાબર, તો આ વેબસાઈટ શું કામ કરે છે? તો આ વેબસાઈટ તમને સ્પેસ આપે છે, જગ્યા આપે છે કે તમારો ડેટા તમે ક્લાઉડમાં ઓનલાઈન ઇન્ટરનેટ પર મૂકો. તમને વેબસાઈટ બનાવવાની જગ્યા આપે છે, તમને વેબસાઈટ બનાવવાની ફેસિલિટી આપે છે જેનાથી તમારા બિઝનેસ થઈ શકે ફ્રીમાં. વેબસાઈટ બનાવવાની, તમારી ડિટેલ્સ મૂકવાની એ પૈસા લેતો નથી. બરાબર, તો એનું લેટેસ્ટ ઉદાહરણ છે. હવે ઘણી બધી વેબસાઈટ બજારમાં છે, પણ આ બધાને શું કહેવાય? ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ઇન ધ સેન્સ કે તમારો ડેટા તમારા મોબાઈલમાંથી ઇન્ટરનેટ પર મૂકો છો એ શું કહેવાય? ક્લાઉડ કોમ્પ્યુટિંગ. બરાબર, તમને પણ તમે સિમ કાર્ડ બદલો એટલે એવું કહે છે સિંક્રોનાઇઝેશન કરવું છે. બરાબર, બેકઅપ લીધો એવું બધા પૂછે છે. તો બેકઅપ એટલે તમે બીજી કોઈ જગ્યાએ સ્ટોર કરો છો, પણ એની બદલે આને સીધું ઇન્ટરનેટ પર સ્ટોર કરો. બરાબર, એને શું કહેવાય? ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ખ્યાલ આવશે દરેકને? બરાબર, હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગના બીજા 3 પ્રકાર આવે છે, હવે જોઈ લઈએ. જો અને લિનક્સ, તમારી પાસે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તો ગૂગલ ડ્રાઈવ છે. જો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો ઉબુન્ટુ 1 કયો ક્લાઉડ કોમ્પ્યુટિંગ મળશે? ઉબુન્ટુ 1 ફ્રીમાં હોય છે. તમારી કઈ ઓએસ છે એ પ્રમાણે તમને આ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ફ્રીમાં મળે છે. ખ્યાલ આવશે દરેકને? બરાબર, આગળ ધારો કે મને ઉબુન્ટુ 1 મારે ફેસિલિટી આપી કે ડેટા સ્ટોર કરવાનો, પણ એની અમુક મર્યાદા હશે કે ભાઈ 5 GB કે 10 GB કે 15 GB. બરાબર, એનાથી વધારે નહીં. પછી બીજું, આ કંપની મને બીજી કઈ ફેસિલિટી આપશે? તો કે મારા સોફ્ટવેરને અપડેટ કરવાની. બરાબર, તો એ રીતે જે ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે એ સોફ્ટવેરની સુવિધાના આધારે 3 ભાગમાં વહેંચાયું છે. સોફ્ટવેરની સુવિધાના આધારે એ 3 ભાગમાં વહેંચાયું છે. PaaS. બરાબર, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, SaaS. સોફ્ટવેર એઝ અ સર્વિસ, અને તફાવત શું છે, શું ઉપયોગ છે સમજાવું છું. SaaS, સોફ્ટવેર એઝ અ સર્વિસ. ખ્યાલ આવે છે દરેકને? બરાબર, અને જો હવે આના તફાવત કે તમને કયા પ્રકારની સુવિધા મળે છે એના આધારે છે.
તમે કોઈ પણ સોફ્ટવેર વાપરો છો એને અપડેટ કરો છો એમાં ચેન્જીસ કરી શકો છો, ચેન્જીસ કરી શકો છો, ગૂગલ નો લોગો જાતે બદલી શકો છો તમે, બરાબર, એને વાપરો છો ખરા ભાઈ, એમાં બી કોમ્પિટિશન હોય છે, ડ્રોઈંગ સારું આવડતું હોય તો તમે તમારું ડ્રોઈંગ અપલોડ કરી શકો ગૂગલ માં, એના બી પૈસા મળે છે, બરાબર, જે દરેક કંપની ના સ્લોગન લખો એના બી પૈસા મળે છે, પણ આપણે તો આવી જે બધી બરાબર જે એડવર્ટાઇઝ આવે છે એના બધા સ્લોગન હોય છે, અથવા તો આ જે મ્યુઝિક કોન્સર્ટ હોય કે કોઈ પણ કોમ્પિટિશન હોય એમાં બધા પહેલા નાના નાના જે ગીત આવતા હોય સ્લોગન, એ જો તમને આવડતા હોય તો તમે બનાવી શકો છો ઓનલાઈન, એને મૂકી શકો છો, એના લાઈક મળે, એના પર તમને કંપની પૈસા પણ આપે, એટલે આ બધા કામ છે જ, ફાલતુમાં વોટ્સઅપ ને બધું કર્યા કરતા આવું બધું શીખી જાઓ. હવે જો આગળ જો આમાં ત્રણ પ્રકારમાં બરાબર અહીંયા ધ્યાન CAAS SAAS અને IAAS બરાબર, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, સોફ્ટવેર એઝ અ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, આ ત્રણ પ્રકાર સોફ્ટવેર ના આધારે પડે છે. હવે એનો ઉપયોગ શું છે આપણે જોઈ લઈએ, બરાબર. ભોળાભાઈ પહેલું જો સોફ્ટવેર એઝ અ સર્વિસ, જેમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગ દ્વારા સોફ્ટવેરમાં થતા ફેરફાર અથવા એની સેવાનો લાભ મળે છે, બરાબર. ઉદાહરણ તરીકે તમારી પાસે જે પણ ઓએસ નો કોમ્પ્યુટર હોય, એન્ડ્રોઈડ હોય કે વિન્ડોઝ હોય, તેના અપડેટ્સની જે સુવિધા મળે એ શું કહેવાય છે, એ શું કહેવાય છે, SAAS સોફ્ટવેર એઝ અ સર્વિસ, શું કહેવાય છે, સોફ્ટવેર એઝ અ સર્વિસ. સોફ્ટવેરમાં થતા અપડેટની સુવિધા તમને ઓનલાઈન મળે ફ્રીમાં, એને શું કહેવાય છે, સોફ્ટવેર એઝ અ સર્વિસ SAAS ફેલાવશે દરેકને. બીજું છે IAAS ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, એમાં સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવામાં જરૂરી હાર્ડવેર પણ જે તે સંસ્થા પૂરી પાડે એને શું કહેવાય, IAAS, શું કહેવાય છે, IAAS. હવે આપણે ગાડી લેવા જઈએ કે સ્કૂટર કે બાઇક કોઈ પણ, તો એમાં જે બેઝિક મોડલ હોય તો આપણને મળે જ છે, આપણે પેટ્રોલની ટાંકી અલગ કરાવીએ છીએ, ક્લચ બ્રેક અલગ કરાવીએ છીએ, બરાબર, એ બધું તો હોય જ છે, બરાબર. પણ આપણે જે તે વ્હીકલ છે એની બાહ્ય બોડી જે છે એમાં એસેસરીઝ એક્સ્ટ્રા નંખાઈએ છે, જે જરૂરી નથી પણ નંખાઈએ છે, બરાબર. તો કહેવાનો મતલબ છે, દરેક મૂંઝાને અહીંયા કહેવાનો મતલબ છે કે તમે જે સાધન લીધું એના બેઝિક હાર્ડવેર તમને જોડે જ મળે છે, એને શું કહેવાય, IAAS, શું કહેવાય, IAAS. હવે એનું ઉદાહરણ તમને સમજાવું, તમે જ્યારે નવું લેપટોપ કે કોમ્પ્યુટર લો છો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમની સીડી તમને જોડે આપે છે, એ સીડી તમે પહેલા ઇન્સ્ટોલ કરો તો જ તમારું કોમ્પ્યુટર ઓન થાય છે, અથવા તમે નવું કોઈ પ્રિન્ટર લો છો તો પ્રિન્ટરના ડ્રાઈવર્સ, શબ્દ સાંભળ્યો હશે, પ્રિન્ટર ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરવાની તમને સીડી મળે છે, જો તમે પહેલા એ ઇન્સ્ટોલ ના કરો ત્યાં સુધી તમારું પ્રિન્ટર ચાલે જ નહીં, બરાબર. તો કહેવાનો મતલબ છે કે પ્રિન્ટર હાર્ડવેરને સપોર્ટ કરવા માટે સોફ્ટવેર પણ જોઈએ છે, તો તમારું જે સોફ્ટવેર છે એને સપોર્ટ કરવા હાર્ડવેર જોઈશે, હાર્ડવેરને ચાલુ કરવા સોફ્ટવેર જોઈશે. તો આવી ઓનલાઈન સુવિધા જે ફ્રીમાં આપે છે એ સંસ્થાને કહેવાય IAAS ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, ખ્યાલ ગયો દરેકને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. હવે વોટ્સઅપમાં નવું વર્ઝન આવ્યું ગયા વર્ષે, બરાબર, તો બધાએ અપડેટ કરી દીધું, તો એ કરી તો લીધું
પણ એનો પ્રકાર કયો કહેવાશે એસ ડબલ એ એસ સોફ્ટવેર એઝ અ સર્વિસ ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે દરેકને બરાબર હવે જો આગળ આગળ આપણો ટોપિક છે પી ડબલ એ એસ હા તો પ્લેટફોર્મ એઝ અ સર્વિસ બરાબર હવે એમાં શું થશે કે તમારે कोई पण नवू जे सॉफ्टवेयर छे ने जूनू सॉफ्टवेयर ने नवा मा अपडेट करवो एमा सुधारा करवा एना कॉन्फिगरेशन ने बदलवा એટલે સોફ્ટવેર માં સુધારા કરવાની સુવિધા આપે એને શું કહેવાશે PaaS પ્લેટફોર્મ એઝ અ સર્વિસ શું કહેવાશે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ ખ્યાલ આવશે બરાબર તો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ તમારે આ ત્રણે ત્રણ ટોપિક બરાબર ઉદાહરણ સાથે તૈયાર કરવાના છે.